फ्रेंड्स આપણે અત્યારે સુધી શું શીખ્યા? તો કે દશાંશ અપૂર્ણાંક હોય તો તેને અપૂર્ણાંક માને અપૂર્ણાંક નું દશાંશ અપૂર્ણાંક માં ફેરવતા શીખ્યા. હવે તેવી જ રીતના આપણે કીધું છે, આમાં શું કીધું છે પ્રશ્ન નંબર 10 માં કે નીચેના અપૂર્ણાંક નો દશાંશ અપૂર્ણાંક માં ફેરવો. શું કીધું છે? નીચેના જે અપૂર્ણાંક આપ્યા છે એને આપણે શું કરવાના છે? દશાંશ અપૂર્ણાંક માં ફેરવવાના છે. એટલે કે આ જે અપૂર્ણાંક માં છે એને આપણે શું કરવાના છે? પોઈન્ટ માં લઈ જવાના છે. તો જો આપણને પહેલું શું રકમ આપી છે पच्चीस वे गुणिये तो ऊपर पच्चीस वे गुणव पड़ से तो पच्चीस नवा के तो एक सौ पच्चीस नवा के एक सौ बसो पच्चीस अपूर्णांक दशांश अपूर्णांक शू मिली गये अपने जवाब शू मे पॉइंट पच्चीस. હવે તેવી જ રીતે દાખલા નંબર બીજો છે તો એ તો હવે તમને બધાને આવડશે આવડશે ને. તો દાખલા નંબર બીજો ત્રીજો અને ચોથો અને પાંચમો એ શું કરવાના? તમારે સેલ્ફ કરવાના છે. ઓકે, તો ચાલો આપણે પાંચ જોઈ લઈએ. શું કીધું છે? તેના છેદમાં બે. તો બે આપ્યા છે તો આપણે છેદમાં ઝીરો આપણે દસ વીસ ત્રીસ એવી સંખ્યા લઈ હોય તો બે ને આપણે કેટલા વાળી ગુણીએ તો આપણે છેદમાં ઝીરો વાળી સંખ્યા મળે? તો કે પાંચ વડે બે પંચા દસ થાય ને. તો બે પંચા દસ પાંચ વડે ગુણીએ તો છેદમાં અહીંયા શું આવી જશે? દસ. તો ઉપર પણ પાંચ વડે ગુણવું પડશે તો તેર ગુણ્યા પાંચ એટલે તેર પંચુ પાંસઠ. હવે એક ઝીરો છે તો એક આંકડા પછી પોઈન્ટ આવશે એટલે શું થઈ જશે? છ પોઈન્ટ પાંચ. હવે તેવી જ રીતના ત્રીજું તો તેમાં શું કીધું છે? સાતના છેદમાં પાંચ. તો હવે પાંચ છે તો પાંચ દુ દસ બે લઈએ ત્યારે છેદમાં દસ થાય તો સાત ગુણ્યા બે અને છેદમાં પાંચ ગુણ્યા બે એટલે પાંચ દુ દસ સાત દુ ચૌદ. તો કેટલા આંકડા પછી પોઈન્ટ મુકા થશે? યસ, એક આંકડા પછી છેદમાં ઝીરો એક છે એટલે કે એક પોઈન્ટ ચાર. હવે તેવી રીતના સાત ના સત્તર ના છેદમાં પચીસ. તો હવે પચીસ આપ્યા છે તો પચીસ ચોક સો થશે ને. તો પચીસ આપ્યા છે તો ગુણ્યા ચાર કરીએ એટલે સો થશે એટલે પચીસ ચોક સો અને ઉપર સત્તર ચોક અડસઠ. તો અડસઠ આવ્યા અને છેદમાં શું આવ્યા? તો કેટલા આંકડા પછી પોઈન્ટ આવશે? યસ, બે આંકડા પછી બે ઝીરો છે ને એટલે તો અડસઠ પછી અહીંયા પોઈન્ટ મૂકીશું તો આગળ કોઈ પણ સંખ્યા ન હોય તો શું કરવાનો? ઝીરો એટલે કે ઝીરો પોઈન્ટ અડસઠ. તો ફ્રેન્ડ્સ ત્યાં સુધી સમજાઈ ગયું? તો ચાલો હવે આપણે જોઈ લઈએ દાખલા નંબર ચાર. તો તેમાં શું કીધું છે? ત્રણ ના છેદમાં ચાર. તો ત્રણ ના છેદમાં ચાર આપ્યા છે તો ચાર આપ્યા છે તો આપણે કેટલા વડે ગુણવા પડશે? યસ, પચીસ વડે. તો પચીસ વડે ગુણીએ તો ચાર ગુણ્યા પચીસ તો અંશમાં પણ પચીસ વડે ગુણાશે. તો પચીસ તારીખ બીજો છે પચીસ ચોક સો તો કેટલા આંકડા પછી પોઈન્ટ મુકાન થશે? બે આંકડા પછી. તો પંચોતેર એમના એમ પછી આગળ પોઈન્ટ અને ઝીરો એટલે કે ઝીરો પોઈન્ટ પંચોતેર. હવે જુઓ હવે આપણને શું આપ્યો છે? તો કે મિશ્ર સંખ્યા આપ્યો છે. મિશ્ર સંખ્યા આપી છે શું કીધું છે? તો કે નવ ગુણા ત્રણ પંચમાંશ. તો આપણે આને અપૂર્ણાંકમાં ફેરવતા હતા એ રીતના અપૂર્ણાંકમાં લઈ જવાના. નવ પંચુ પિસ્તાલીસ, છેતાલીસ સુડતાલીસ ને ઉડતાલીસ એટલે કે ઉડતાલીસ ના છેદમાં પાંચ. હવે છેદમાં પાંચ આવ્યા તો આપણે કેટલા વડે ગુણીએ? તો છેદમાં દસ થઈ જશે તો પાંચ દુ દસ. તો ઉપર પણ આપણે દસ વડે બે વડે ગુણવા પડશે તો કે અડતાલીસ ગુણ્યા બે એટલે કે પાંચ દુ દસ અડતાલીસ દુ છન્નું. તો હવે એક આંકડા પછી પોઈન્ટ આપવાનો એટલે કે નવ પોઈન્ટ છ થઈ ગયો. તો હવે દાખલા નંબર સાતમો અને આઠમો આના જેવો જ છે તો એ તમે સેલ્ફ કરી લેશો ને. યસ, ચલો આપણે જોઈ લઈએ હવે સાતમો દાખલો. શું કીધું છે? તો કે પચીસ સાત ગુણા છ ના છેદમાં પચીસ એટલે પચીસ ગુણ્યા સાત વત્તા છ એટલે એકસો ને એક્યાસી ના છેદમાં પચીસ. હવે પચીસ છેદ થશે તો કેટલા વડે ગુણવું પડશે? યસ, ચાર વડે એટલે પચીસ ચોક સો અને એકસો એક્યાસી ગુણ્યા ચાર એટલે સાતસો ને ચોવીસ. તો કેટલા ઝીરો છે? બે ઝીરો છે એટલે બે આંકડા પછી પોઈન્ટ આવશે
तो सो थी जैसे 7.24 હવે તેમ જેટલા દાખલા નંબર 8 તો દેવા શું કીધું છે 11 ગુણ્યા 13 ના છેદમાં 20 તો શું થશે 20 ગુણ્યા 11 વત્તા 13 એટલે કે 233 ના છેદમાં 20 તો 20 છે તો તેને આપણે લાવવા હોય તો કેટલા વડે ગુણવું પડશે તો કે 5 વડે 20 5500 અને 20 5500 તો ઉપર અંશમાં પણ 5 વડે ગુણવું પડે એટલે 233 ગુણ્યા 5 કેટલા થાય તો કે યસ 1165 છેદમાં 100 તો કેટલા પોઈન્ટ વડે કાપશું તો કે છેદમાં 2 0 છે તો 2 આપણે પોઈન્ટ મૂકશું એટલે કે 11.65 તો ફ્રેન્ડ્સ આ દાખલા બધાને સમજાઈ ગયા ને છે ને સાવ સહેલા તો હવે આ દાખલા પૂછવામાં આવે બધાને આવડશે ને યસ વેરી ગુડ તો ચાલો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 11 શું કીધું છે નીચેના વિધાનોમાં બરાબર મોટા છે કે નાના છે નો સંકેત મૂકો તો જુઓ પહેલામાં શું કીધું છે તો કે 2.5 અને 2.50 તો ફ્રેન્ડ્સ મેં તમને કીધું હતું પોઈન્ટ પછી આંકડો હોય અને પાછળ ગમે તેટલા ઝીરો મૂકીએ તેનાથી કાંઈ ફેર પડે નહીં જો પોઈન્ટ પહેલા ઝીરો મૂકવામાં આવે તો તે રકમ નાની અથવા મોટી થાય પરંતુ પોઈન્ટ પછી ગમે તેટલા ઝીરો મૂકીએ પોઈન્ટ પછી આંકડો હોય એકાદો અને પછી ઝીરો ગમે તેટલા મૂકીએ તો તેનાથી કાંઈ ફેર પડે નહીં તો જો આપણે શું કીધું છે 2.5 તો 2.5 તો છે તે પછી પાછળ ઝીરો લાગ્યા છે ને એટલે આ બંને સંખ્યા કે કેવાય બરાબર હવે જો દાખલા નંબર બી આ બીજા વસ્તુ કીધું છે 0.84 અને 0.084 તમે જો પોઈન્ટ પછી 10 આવે પછી 84 આવે ને તો આ સંખ્યા કેવી થઈ જાય નાની એટલે કે 0.84 કરતા 0.084 રહ્યા એ કેવા થઈ જાય નાના થઈ જાય એટલે શું આવશે 0.84 મોટા છે 0.084 એટલે કે 0.084 કરતા 0.84 કેવા છે મોટા છે હવે તો કે 5.07 અને 5.70 તો આવા કઈ સંખ્યા મોટી કહેવાશે યસ કેવી કહેવાશે 5.70 એ કેવા કહેવાશે મોટા એટલે કે ખુલ્લો ભાગ કેના તરફ એટલે 5.07 નાના છે 5.70 નાની સંખ્યા કઈ થાય તો કે યસ આ 0.043 એટલે મોટા શું થશે તો કે 0.43 મોટા છે 0.043 હવે 0.1 અને 0.01 તો આમાં કઈ સંખ્યા મોટી છે યસ 0.1 એટલે કે 0.1 મોટા છે 0.01 હવે છઠ્ઠું 9.1 અને 9.01 તો આમાં કઈ સંખ્યા મોટી થશે યસ 9.1 એટલે કે 9.1 મોટા છે 9.01 હવે શું સાતમ રકમ આપી છે કે 3.5 અને 5.3 તો આમાં કઈ સંખ્યા મોટી યસ 5.3 તો કઈ આવશે તો કે 3.5 નાના છે 5.3 હવે તો કે 2.3 અને 2.300 તો ફ્રેન્ડ્સ આમાં શું કીધું છે પોઈન્ટ પછી 3 અને પાછળ 0 મૂક્યા છે તો તેનાથી કઈ ફેર પડે નહીં એટલે આ કેવા છે બંને બરાબર હવે નવમાં શું કીધું છે 8.02 અને 8.002 તો આમાં કઈ સંખ્યા મોટી છે યસ 8.02 તો શું આવશે 8.02 મોટા છે 8.002 તો ફ્રેન્ડ્સ આ બધાને સમજાઈ ગયો ને તો આ તમારે સેલ્ફ કરવાનું છે ઓકે કરશો ને બધા વેરી ગુડ તો ચાલો હવે જોઈએ આપણે 12મું તો 12મામાં શું કીધું છે કે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને રૂપિયામાં દર્શાવો શું કીધું છે દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટમાં લઈ જવાનું છે આપણે શું કીધું છે રૂપિયો દર્શાવવો છે એટલે આપણે આ પૈસા છે એને આપણે શું કરવાના છે રૂપિયામાં દર્શાવવાના છે ઓકે તો હવે 1 રૂપિયો બરાબર કેટલા થાય તો કે 100 પૈસા 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય યસ 100 પૈસા એટલે કે 100 પૈસા ભેગા કરીને આપણે ત્યારે 1 રૂપિયો થાય ઓકે તો ચલો આપણને કેટલા કીધા છે તો કે 62 પૈસા કીધા છે અને કેટલા રૂપિયા 100 કેટલા પૈસા 1 રૂપિયો થાય તો કે 100 પૈસા
ओगणत्रीस ग्राम तो ओगणत्रीस ना छेदमां केटला मूकवाना
हजार એટલે કે 0.029 કિલોગ્રામ. હવે જોઈએ ત્રીજું, તો તેમાં શું કીધું છે કે 385 ગ્રામ, તો 385 ના છેદમાં કેટલા મૂકવાના, તો કે 1000, એટલે શું થઈ જશે 0.385 ગ્રામ. તો ફ્રેન્ડ્સ સમજાઈ ગયું ને બધાને? તો હવે આગળના બધા તમે આ બધા તમે સેલ્ફ કરી શકશો ને? યસ. તો ચાલ આપણે જોઈ લઈએ શું કીધું છે. 6 કિલોગ્રામ બરાબર 6 ગ્રામ, એટલે કે 6 કિલો એટલે 1 એકમ, અને 6 ગ્રામ કીધું છે તો 6 ના છેદમાં કેટલા મૂકવાના, 1000, એટલે કે 6.006, એટલે કે 6.006 કિલોગ્રામ. હવે તેવી જ રીતે અહીંયા પણ 25 કિલોગ્રામ અને 35 કિગ્રામ, એટલે 25.35 ના છેદમાં કેટલા મૂકવાના, તો કે 1000, એટલે 0.35. હવે તેવી જ રીતના છઠ્ઠું, 318 કિલોગ્રામ અને 535 ગ્રામ, એટલે કે તેના છેદમાં 318.535 કિલોગ્રામ. તો ફ્રેન્ડ્સ સમજાઈ ગયું ને બધાને આ રીતના? તો હવે આવું પૂછવામાં આવે બધાને તો આવડશે ને? યસ, વેરી ગુડ. તો ફ્રેન્ડ્સ છે ને આ સાવ સહેલું, સમજાઈ ગયું ને બધાને? તો ચાલો આપણે આગળ આવું બીજું જોઈ લઈએ. ઓકે,